વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા કેટલા દિવસથી વ્યવહારોની ઓળખ અને ખાતાના પ્રકાર જોઈ રહ્યા છે. આજે આપણે ખાતાના ઉધાર જમાના નિયમો જોવાના છે. તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ, દ્વિનોંધી એટલે કેટલી અસર, બે અસર છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં પ્રત્યેક વ્યવહારની બે અસર થાય છે. આ બે અસર કરતી વખતે બે કરતા વધારે ખાતા પણ હોઈ શકે છે, કારણ કે અસર એટલે શું, ઉધાર અને જમા, પરંતુ એની સાથે સંકળાયેલા ખાતા વધારે પણ હોય શકે છે. તો બેવડી અસરમાં પ્રથમ અસર ઉધાર હોય અને બીજી અસર જમા હોય. બેવડી અસર એટલે બે અસર, અને આ ઉધાર અને જમામાં ખાતા બે પણ હોય અથવા બે થી વધારે પણ હોય શકે છે. ઉધાર અને જમાની અસર અંગે હિસાબી દરેક વ્યવહાર માટે બે અસર ઉધાર અને જમા ધરાવે છે. ઉધાર અને જમા અસર અંગે હિસાબી પદ્ધતિમાં ત્રણેય પ્રકારના ખાતા માટે જુદા જુદા નિયમો છે. બરાબર, તો આ નિયમો ધ્યાનથી જોવાના છે. આજે આ નિયમો પ્રત્યેક વિદ્યાર્થીએ 10 વખત લખવાના છે. આજે લખેલા છે તે વ્યક્તિ ખાતા માટે શું નિયમ છે, લાભ લેનાર હોય એના ખાતે ઉધાર કરો અને જેને લાભ આપ્યો છે એ લાભ આપનાર ખાતે જમા કરો. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે પ્રેમે અયાનને 6000 ચૂકવ્યા, તો એ પ્રેમ ચૂકવે છે એટલે લે છે પણ પૈસા અયાન, તો અયાન લાભ લે છે એટલે અયાન ખાતે ઉધાર થશે અને આપે છે પણ પ્રેમ. તો અહીંયા બે વ્યક્તિ છે અયાન અને પ્રેમ, તો અહીંયા બે વ્યક્તિ છે અયાન અને પ્રેમ, તો અયાન લાભ લે છે તેથી અયાન ખાતે ઉધાર થશે અને પ્રેમ પૈસા આપે છે એટલે પ્રેમ લાભ આપે છે તેથી પ્રેમ ખાતે જમા થશે. તો આ નિયમ છે, લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનારને, સોરી, લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે, લાભ આપનાર ખાતે જમા કરો. તો અહીંયા ફરી બીજો એક વ્યવહાર, 5000 રૂપિયાનો માલ સીમા પાસેથી ખરીદ્યો, તો અહીંયા વ્યક્તિ ખાતું કોણ છે, સીમા, તો સીમા પાસેથી ખરીદ્યો તો સીમાએ આપણને માલ આપ્યો છે તેથી લાભ આપનાર થઈ, તેથી લખાશે સીમા લાભ આપે છે તેથી સીમા ખાતે જમા. આવી રીતનો આગળ જોઈએ. એવી રીતનો ત્રીજો વ્યવહાર છે કે નેહાને 2100નો માલ વેચ્યો, તો અહીંયા વ્યક્તિ ખાતું કોણ છે, નેહા. હવે નેહાને માલ વેચ્યો તો માલ લીધો કોને, નેહાએ, તેથી નેહા લાભ લેનાર છે તેથી લાભ લેનાર ખાતે ઉધાર, તો નેહા લાભ લે છે તેથી લાભ લેનાર નેહા હોવા તો નેહા ખાતે ઉધાર થશે. હવે બીજું બીજો નિયમ છે માલ મિલકત ખાતાના નિયમ. તો માલ મિલકત ખાતાના નિયમમાં માલ મિલકત આવે, જો આપણી પાસે આવે તો ઉધાર કરવાનું અને માલ મિલકત જાય આપણી પાસેથી તો જમા કરવાનું. સીધી વાત છે, 5000નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવ્યું એટલે ઉધાર થશે, 2000નો માલ વેચ્યો તો માલ ગયો એટલે શું થશે, જાય તો જમા, જમા થશે. તો એના ઉદાહરણ જોઈએ, 5000નો માલ ખરીદ્યો તો અહીંયા માલ મિલકત ખાતે કયું છે, માલ, તો માલ આવે છે તેથી માલ ખાતે ઉધાર, પણ માલ જ્યારે આવે ત્યારે કયા ખાતે લખાય છે, ખરીદ ખાતે, જાય તો કયા ખાતે લખાશે, માનો કે 5000નો માલ વેચ્યો એવું લખ્યું હતો, તો માલ જાય છે, તો માલ જાય છે તેથી વેચાણ ખાતે જમા, માલ આવતો હોય તો ખરીદ ખાતે ઉધાર કહેવાય અને માલ જાય તો વેચાણ ખાતે. એ જ રીતે ધારાને 1500 રૂપિયાનું ફર્નિચર વેચ્યું, તો અહીંયા માલ મિલકત ખાતું પણ છે, ફર્નિચર, તો ફર્નિચર વેચ્યું એટલે ગયું, તો એ સમય ફર્નિચર જાય છે તેથી ફર્નિચર ખાતે જમા થશે. એવી જ રીતના 3800નું યંત્ર રોકડેથી ખરીદ્યું, તો યંત્ર આવ્યું, તો યંત્ર અહીંયા યંત્ર એ માલ મિલકત ખાતું થયું, તો યંત્ર આવે છે તેથી યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખરીદ્યું, પણ રોકડેથી ખરીદ્યું તો રોકડ ગઈ, તો એની માટે લખાય કે રોકડ જાય છે, રોકડ જાય છે તેથી જાય તો જમા, રોકડ ખાતે શું આવશે, જમા. એવી જ રીતે ઉપજ ખર્ચ ખાતું, તો ઉપજ ખર્ચ ખાતું એટલે ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને ઉપજ કે લાભ જમા કરો. ખર્ચ થયો હોય કાં તો નુકસાન થયું હોય તો ઉધાર, પગાર ચૂકવ્યો ઉધાર, બરાબર, લાઇટ બિલ ચૂકવ્યો ઉધાર, અને ઉપજ કે લાભ હોય તો જમા કરો, તો કમિશન મળ્યું તો જમા, અને એ જ રીતે કોઈ પણ વાત મળે તો પણ જમા, સમજીશું. તો એના ઉદાહરણ જોઈએ, પગાર 7000 રૂપિયા ચૂકવ્યો, તો અહીંયા પગાર શું છે, ખર્ચ ચૂકવ્યો છે તેથી પગાર ખર્ચ છે એટલે પગાર ઉધાર થશે, અને એ જ રીતે 1500 કમિશન મળ્યું તો કમિશન એ આપણી શું છે, ઉપજ છે, આવક છે, બરાબર, અને એ હંમેશા જમા થશે, તો આમ કમિશન ઉપજ છે તેથી કમિશન ખાતે જમા થશે. તો આ રીતે ઉધાર જમાના નિયમો આપણે 10-10 વાર લખીને તૈયાર કરીશું. આવતીકાલથી આને લગતા ધીરે ધીરે વ્યવહારોની અસર પૂર્ણતઃ આપવાના છે. કંઈ ખબર ના પડે તો પૂછી શકો છો ગ્રુપમાં. નમસ્તે.